કોરોનાની મહામારી વચ્ચે તમામ ધાર્મિક કાર્યક્રમોને સરકારે મંજૂરી આપી નથી. રથયાત્રા હોય કે પછી જન્માષ્ટમી કે પછી ગણેશ ચતુર્થી, કોઈ તહેવારને જાહેરમાં ઉજવણી કરવાની મંજૂરી આપવામાં નથી આવી. ત્યારે ગણેશ વિસર્જન માટે પણ એએમસી દ્વારા કોઈ કુંડ બનાવવામાં નથી આવ્યા અને ઘરે વિસર્જન કરવા માટે જ લોકોને અપીલ કરી છે. છતાં ઘણી જગ્યાએ મૂર્તિ વિસર્જન માટે ગણેશજીની મૂર્તિને રોડ ઉપર મૂકી દેવામાં આવી છે. ગણેશ વિસર્જન રોકવા ઇન્દિરા બ્રિજ દશામાના મંદિર પાસે એમસી દ્વારા પતરા મારી દેવામાં આવ્યા છે અને લોકો ઘર આંગણે જ વિસર્જન કરી શકે તે માટે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. મ્યુનિસિપાલિટી દ્વારા ઇન્દિરા બ્રિજ પાસે છઠ પૂજાના ઘાટ તરફ જવાના રસ્તે પતરા મારી અને રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. ગણેશોત્સવ એસોસિએશન અને મેઘાણીનગર, ખોખરા ગણેશ મંદિર, નરોડા ગણેશ મંદિર, ભદ્ર ગણેશ મંદિર અને મહેમદાબાદ સિદ્ધિ વિનાયક મંદિરે પહેલીવાર ભક્તોને નદી કે તળાવની જગ્યાએ માત્ર સ્થળ પર જ વિસર્જન કરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદમાં ગણપતિ, જે સાર્વજનિક ગણપતિ છે, તેને મંજૂરી આપવામાં ન આવી હતી અને ખાસ કરીને નાના ઘરમાં લાવવા માટેની જે ગણપતિની જે મૂર્તિ છે તે પણ નાની અને માટીની જ હોય તેવી સરકાર દ્વારા એક અપીલ કરવામાં આવી હતી. અલગ અલગ જગ્યાએ વિસર્જન માટેની જો વાત કરવામાં આવે તો દર વર્ષે સરકાર દ્વારા, કોર્પોરેશન તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ કુંડ બનાવવામાં આવતા હતા અને કુંડમાં વિસર્જન કરવામાં આવતું હતું. પરંતુ કોરોનાના મહામારી વચ્ચે તમામે તમામ જગ્યાએ જે કુંડ છે બનાવવામાં આવ્યા નથી અને જે તે જે ઘાટ હોય, ખાસ કરીને ઇન્દિરા બ્રિજ કે જ્યાં છઠની પૂજા થતી હોય છે, જ્યાં સાતમની પૂજા કરવા માટે અહીંયા જે આ રસ્તા છે તે પણ અત્યારે અહીંયા બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યાં પતરા લગાવી દેવામાં આવ્યા છે જેથી કરીને કોઈ પણ લોકો અંદર ન જાય અને ખાસ કરીને જે મૂર્તિ છે તે મૂર્તિ પાણીમાં વિસર્જન ન કરે. લોકો છે 10 દિવસથી ભક્તિભાવથી અને ખાસ કરીને અલગ અલગ દિવસ માટે જે ગણપતિ લાવતા હોય છે, કેટલાક 1 દિવસ, 1.5 દિવસ, 3 દિવસ, 5 દિવસ અને 10 દિવસ, ત્યારે મૂર્તિ અત્યારે જે લોકો છે તે અહીંયા મૂકીને જ જતા રહે છે. કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.